हेलो नमस्ते विद्यार्थी मित्रों, नव स्कूल ग्रुप एंड વસુદેવ વિદ્યાલય દ્વારા હું દાદાજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલર ની અંદર જે પાઠ ભણીએ છીએ પર્વતો મુરબ્બો, તેની અંદર આપણે ઘણા ઘણા અલગ અલગ ટોપિક આપેલા છે. આજે આપણે પ્રશ્ન નંબર 11 પૃથ્વી કુળના બજારમાં તમારે જવાનું છે તે વિશે આપેલા પ્રશ્નનો ઉત્તર કરી અને ઉપયોગ કરી અને એના ઉત્તર લખવાના છે. તો અહીં આપણને ચિત્ર આપ્યું છે, હવે એના આધારે આપણે પ્રશ્ન આપેલા છે તે આપણે નીચે જવાબ લખવાના છે. પહેલું છે, તમે ક્યાં જશો? અહીંયા પૃથ્વી પર કપૂરની બજાર આપણને કીધું છે પહેલા જ સૂચનામાં, તો આપણે લખીશું અહીંયા કઈ માર્કેટ છે, તમે ક્યાં જશો? તો કે અહીંયા આપણે લખી શકીએ કે અમે खरीदी करशु. अमे त्यां जई अनेक वस्तु खरीदशु. पछी छे त्रीजु, तमे कोनी साथे जशो? तो के अमे मम्मी पप्पा साथे अने भाई साथे जसु. પછી જે તમારી સાથે શું લઈને જશો? તમે બજારમાં જશો તો શું લઈને જશો? તો કે આપણા હાથમાં એક બેગ હોય ને, થેલી. તો કે અમે અમારી સાથે થેલી અને પૈસા લઈને જશો. કારણ કે રૂપિયા વગર તો કોઈ કઈ આપે નહીં, એટલા માટે આપણે શેની જરૂર પડે? તો કે બેગ ની, મતલબ થેલી ની જરૂર પડે અને પૈસા ની જરૂર પડે. પછી છે, ત્યાંથી શું ખરીદશો? તો કે અમે માર્કેટ છે મોટી, સુપર માર્કેટ એટલે જેમાં બધી જ વસ્તુ મળતી હોય છે. તમારે કરિયાણા થી માંડીને શાકભાજી, ફ્રૂટ, બધું જ વસ્તુ, તમને જ્યાં દૂધ છે બધી જ વસ્તુ મળતી હોય છે. અમે ત્યાંથી ફળ અને કરિયાણું ખરીદશું. શું ખરીદવાનું છે? તો કે ફળ અને આપણે શાકભાજી છે, ફળ છે અને કરિયાણું અને કઈ ઘરમાં જરૂરિયાત પૂરતી વસ્તુ આપણે ખરીદશું. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યા હતા એને આપણે અહીંયા નીચે આ રીતના જવાબ લખીશું. અમે સુપર માર્કેટમાં જશું, અમે ત્યાં જઈ અનેક વસ્તુ ખરીદશું, અમે મમ્મી પપ્પા સાથે અને ભાઈ સાથે જશું, અમે અમારી સાથે થેલી અને પૈસા લઈને જશું, અમે ત્યાંથી ફળ અને કરિયાણું ખરીદશું. તો આ રીતે આપણે ત્યાં લખવાનું છે. હવે ચિત્ર પ્રશ્ન નંબર 12, ચિત્ર જુઓ, નામ લખો અને અભિનય કરો. હવે અહીંયા પહેલું ચિત્ર શેનું છે? તો કે શાકભાજી વાળાનું, એટલે શકરાભાઈ નું. તો ત્યાં નીચે આપણે લખીશું શકરાભાઈ. પછી બીજું ચિત્ર છે દૂધ વાળાનું, તો એનું નામ શું હતું? હર્ષદભાઈ. તો ત્યાં નીચે લખવાનું છે હર્ષદભાઈ. પછી આ સ્કૂટર વાળા કોણ હતા? તો કે પાર્થસભાઈ, એની પણ આપણે એક્શન કરવાની છે. પછી ચા વાળા કોણ હતા? તો કે ચંદ્રકાંતભાઈ. તો અહીંયા બધા ચિત્ર જે છે એના આપણે પાઠના આધારે નામ લખવાના છે, શકરાભાઈ, હર્ષદભાઈ, પાર્થસભાઈ અને ચંદ્રકાંતભાઈ. હવે મિત્ર સાથે વાતચીત કરો. બળદ આવ્યો, પહેલા કોણ શું કરી રહ્યું હતું? એટલે કે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા, હર્ષદભાઈ દૂધ લઈને જતા હતા, પછી ચંદ્રકાંતભાઈ ચા બનાવતા હતા અને આખી બજાર ની સ્થિતિ સારી હતી. પછી બળદ આવ્યા બાદ કોણ શું કહ્યું? એટલે કે છે કે બધા અસ્ત
તમે જો રોસકરાભાઈ સાથે લારી લઈને ભાગવા માંડ્યા છે તો પછી હર્ષદભાઈ દુધવાડા પડી ગયા છે ચંદ્રકાંત જાવાડાભાઈ આખા બે બાકડા થઈ ગયા છે પછી આપણે અહીંયા જોઈ શકીએ કે પાર્થેશભાઈ છે સ્પીડમાં સ્કૂટર લઈ અને ભગાડે છે આવી બધી પરિસ્થિતિ થઈ ગઈ છે જો અચાનક વરસાદ પડે તો બધા શું કરતા હોત તો કે અચાનક વરસાદ પડે તો બધા જે દુકાનમાં છે ગમે ત્યાં જગ્યા સુરક્ષિત મળે ત્યાં ઉભા થઈ જાય હવે અમૃતકાંટાનો પર્વત ફકરો વાંચી તેમાં આવતા પાત્રના નામ લખો હવે એમાં કયા કયા પાત્ર હતા તો કે પ્રશ્ન નંબર 14 માં શકરાભાઈ અમૃતકાકા પછી મૃગેશ ભાઈ હર્ષદભાઈ ચંદ્રકાંતભાઈ પછી છે શ્રીધરભાઈ પછી પાર્થેશભાઈ છે હર્ષવર્ધન પછી આર્યન એમ તો ઘણા બધા પાત્ર હતા પણ આપણે આમાંથી જે તમને જે પાત્રના નામ યાદ આવે એ તમે અહીંયા લખી શકો છો અને મેં અહીંયા તમને લખાવેલા પણ છે હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 15 આપણે દુકાનના બોર્ડ જુઓ ત્યાંથી શું મળશે તે નીચે આપેલા ચિત્રમાં લખો હવે આપણે દુકાનનું બોર્ડ જોઈ અને આપણે જોવાનું છે ત્યાં કઈ વસ્તુ મળે છે ગુરુ કૃપા કિરાણાની સ્ટોર છે તો ત્યાં શું મળશે તો આપણે ત્યાં લખવાનું છે ખાંડ ચોખા ઘી તેલ ગોળ આ મળે છે હવે ત્યારબાદ તૃષા મેડિકલ સ્ટોરમાં શું મળે છે તો કે દવા મળે પેપર રોલ મળે શેમ્પુ મળે પછી બેન્ડેજ મળે પછી બામ એટલે વિક્સ જે છે એ મળે છે તેલની બોટલ બધું જ ત્યાં મળે છે તો આપણને અહીંયા વસ્તુ આપેલી છે એ આપણે અહીંયા લખી નાખીએ હવે ત્યારબાદ વૃંદાવન સ્વીટ માર્ટમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તે વસ્તુઓની સામે રાઈટની નિશાની કરો તો કે આપણને સ્વીટની દુકાન એટલે શું મીઠાઈની દુકાન કીધી છે તો કે મીઠાઈની દુકાનમાં કઈ વસ્તુ મળે જે મીઠાઈની દુકાનમાં મળતી હોય એમાં આપણે રાઈટની નિશાની કરવાની છે મોહનદાળ તો કે મળે છે તો ત્યાં રાઈટની નિશાની કાજુ કતરી મળે છે તો ત્યાં રાઈટની નિશાની કરવાની છે પણ મીઠાઈની દુકાનમાં પેન્સિલ દડો મળતો નથી તો ત્યાં રંગ મતલબ નહીં કરતા કઈ નહીં કરતા જે છે એ વાત ખાલી આપણે રાઈટ કરવાનું છે બરફી છે તો કે મળે છે પેંડા પણ મળે સૂતર પેણી પણ મળે ગાજર ન મળે પછી હલવો મળે સફરજન ન મળે રસગુલ્લા પણ મીઠાઈની દુકાનમાં મળે અને જલેબી પણ મીઠાઈની દુકાનમાં મળે છે તો જે મળતું હોય મીઠાઈની દુકાનમાં એમાં રાઈટની નિશાની આપણે કરવાની છે હવે વૃંદાવન સ્વીટ માર્ટ છે હવે આપણે એમાં જોવાનું જે મળે છે એ આપણે અહીંયા લખવાનું છે તો તમે જોતા જાઓ અને અહીંયા લખતા જાઓ હવે અહીંયા તમને શું કીધું છે વાંચો અને જુઓ અને લખો રાજશ્રી મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ અને મોબાઈલના કવર અને ટફન ગ્લાસ મળશે ત્યારબાદ કીધું છે નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે અને સંપર્ક કોનો તો કે પ્રકાશભાઈ પરમારનો અને એના મોબાઈલ નંબર આપ્યા છે તો હવે અહીંયા આપણને શું કીધું છે શું મળશે તો આપણે લખવાનું દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મળશે મોબાઈલના કવર મળશે ટફન મળશે અને ટફન ગ્લાસ મળશે પછી હેન્ડ ફ્રી મળે છે ઇયરફોન મળે કેટલી બધી વસ્તુ મળતી હોય છે તો એ આપણે અહીંયા લખવાનું છે બ્લૂટૂથ મળતા હોય તો મોબાઈલની દુકાનમાં જે મળતું હોય ને એ આપણે અહીંયા લખવાનું છે પછી દુકાનનું નામ શું છે તો કે રાજશ્રી મોબાઈલ તો અહીંયા લખવાનું રાજશ્રી મોબાઈલ પછી મોબાઈલ નંબર કીધા છે તો અહીંયા આપણે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર આપણે અહીંયા લખવાના છે પછી બોર્ડમાં શાનું ચિત્ર છે તો કે આ બોર્ડ આપેલું છે એની અંદર મોબાઈલનું ચિત્ર આપેલું છે તો આપણે અહીંયા લખવાનું મોબાઈલનું ચિત્ર હવે ત્યારબાદ એવી જ રીતે અહીંયા પણ કરવાનું છે બાટી બેકરી એમાં શું મળે બ્રેડ પાઉસ ટોસ્ટ કેન્ડી જેલી
પછી ટ્રોફી આઈસ્ક્રીમ કોન ક્રીમ રોલ કે કેક છે નાન કટા એવું મળે છે તો અહીંયા દુકાનનું નામ શું છે તો કે બાર્બી બેકરી તો એ લખવાનું દુકાનનું નામ દુકાનદારનું નામ કીધું છે તો કે તૃષા ટોપીવાલા પછી મોબાઈલ નંબર છે તો અહીંયા 99999 આપણે દીધેલા છે પછી કેક સાનું ચિત્ર અહીંયા કેક પછી સાનું ચિત્ર છે તો કેક સિવાય અહીંયા શું છે તો આપણે અહીંયા લખી નાખવાનું અહીંયા આપણને બ્રેડ આપેલું છે પછી અહીંયા આપણને જે લોલીપોપ છે એ આપેલો છે તો અહીં લખવાનું પછી તમારી બેકરી હોય તો તમે શું નામ આપો એ તમારે લખવાનું પછી અહીંયા કુલ્ફી અને આઈસ્ક્રીમ માંથી તમને શું ભાવે એ લખવાનું છે હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરશો તો કે તૃષા ટોપીવાળાને સંપર્ક કરીશું પછી જન્મદિવસે તમે શું મંગાવશો તો કે કેક મંગાવીશું તમે કઈ બેકરીમાં ગયા છો એનું નામ લખવાનું છે તમે જે બેકરીમાં ગયા હોય પછી ટૂથપેસ્ટ બેકરીમાંથી મળશે આપણે સોરી બ્રશ છે ટૂથપેસ્ટ નથી બે પછી બ્રશ છે આપણને મળે તો કે ના બેકરીમાં બ્રશ મળતો નથી હવે એવી જ રીતના અહીંયા વાંચો અને સમજો હવે શું મળશે આપણને કૃષ્ણા ડેરીમાંથી શું મળશે તો કે ઘી દૂધ માખણ છાશ પનીર ચીઝ દહીં મઠું અને લસ્સી મળશે તો એ તમારે અહીંયા નામ લખવાના છે દુકાનદારનું નામ શું છે તો કે રમેશભાઈ ભરવાડ તો અહીંયા લખવાનું રમેશભાઈ ભરવાડ પછી મોબાઈલ નંબર તો અહીંયા આપણને 44 44 44 44 એવું આપેલું છે અહીં લખવાના છે પછી બોર્ડમાં સાના ચિત્ર છે તો કે દૂધનું છે પછી રમેશભાઈ દૂધની ડિલિવરી કરવા માટે જાય છે ઘરે ઘરે બધાને દૂધ દેવા માટે જાય છે પછી અહીંયા મસ્તી દહીં આપેલું છે એ છે પછી અહીંયા આપણને પનીર આપેલું છે તો અહીંયા લખી નાખવાનું પછી હવે નીચે શું કીધું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તમે કઈ દુકાનમાં જાઓ છો ત્યાંથી બે દુકાનના નામ લખો તો કે આપણે કઈ આપણે નજીકના એરિયામાં જે બે દુકાનો એનું નામ લખીશું ડેરી કઈ છે તો કે ચામુંડા ડેરી તમારે જવાનું થાય અને ઉમિયા પ્રોવિઝન સ્ટોર જે છે આપણે નજીકમાં એનું નામ લખાય જો તમારી દુકાન હોય તો તમે શું નામ લખો એ તમારે લખવાનું છે લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર મેં લખાવ્યું છે પછી તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો તો કે અમે કઠોળ રાખીશું તેલ રાખીશું અનાજ રાખીશું સાબુ શેમ્પૂ ખાંડ ચા પછી ચોકલેટ પણ રાખીશું અને ગોળ પણ રાખીશું જે વસ્તુ આપણે રાખી શકતા હોય એ રાખીશું હવે અહીંયા તમારી દુકાનનું બોર્ડ બનાવવાનું છે હવે તમને દુકાનનું બોર્ડ બનાવવાનું કીધું છે તો અહીંયા આપણે આ રીતના સીટ પ્રોવિઝન સ્ટોર આપણી દુકાનનું નામ આપણે રાખ્યું છે પછી શું મળશે ત્યાં ખાંડ તેલ ચોખા ગોળ અને ચા આ રીતના આપણે લખીશું હવે ત્યારબાદ અમારે ત્યાંથી દરેક પ્રકારની આ રીતના વસ્તુ મળશે એવું આપણે લખીશું પછી સંપર્ક તો કે શિવભાઈ દવેને સંપર્ક કરવાનો છે ને અહીંયા આપણા નંબર આપેલા છે હવે અહીંયા આપણે ગોળનું ચિત્ર દોરવાનું છે અહીંયા ચોખાનું વાચકું દોરવાનું છે તેલ અને નીચે અહીંયા ખાંડ તો આ રીતના તમારે પણ અહીંયા એક તમારી દુકાન હોય તો તમે કેવું બોર્ડ બનાવો એવું બોર્ડનું ચિત્ર છે આપણે અહીંયા બનાવેલું છે તમારે પણ આવું બોર્ડનું એક ચિત્ર તમારે બનાવવાનું છે અને અહીંયા આ જ રીતના તમારે લખવાનું રહેશે હવે સંવાદ વાંચો અને જરા ભજો એક દુકાનદાર જલેબી વેચતો હતો અને બોલતો હતો બટાકા લો બટાકા લો હવે ગ્રાહક પણ ગ્રાહક બોલશે પણ આ તો જલેબી છે દુકાનદાર ધીમું બોલો નહીતર માખી સાંભળી લેશે લે કેવી એને વાત કરી પોતે દુકાન છે ત્યાંથી જલેબીની અને મોટે મોટે થી બહુ પાટો તો કે બટાકા લો બટાકા લો તો એક ગ્રાહક આવ્યો એને પૂછ્યું કે આ તો જલેબી દુકાન છે તમે કેમ એમ કહો છો બટાકા લો બટાકા લો તો કે તમે ધીમું બોલો કે ને તો માખીઓ સાંભળી જાય કે પછી હવે બીજો જોક છે કંજૂસ છોકરી ભાઈ એવો સાબુ આપો કે મોઢા ઉપર ઓછો ઘસો ને અને મોઢું પર લાલી આવે દુકાનદાર ઓ રાજુ બેન ને ઈંટનો ટુકડો આપી દે કે એટલે એને શું કીધું કે એવો એક સાબુ આપો કે જે ઓછો ઘસો ને તો એ કે મોઢા ઉપર લાલી મતલબ એકદમ સરસ એવું લાલ એવું થઈ જાય એટલે મોઢ ઉપર લાલી લાગી જાય એવો એક સાબુ આપો તો દુકાનદારે શું કીધું ખબર છે એ કે આ બેન ને ઈંટનો એક ટુકડો આપો એટલે રોજ ઘસે એટલે મોઢું આમ પણ લાલ થઈ જાય હવે અહીંયા કીધું છે હવે આને આપણે છે ને નેક્સ્ટ લેક્ચરમાં કરીશું કારણ કે એને સમજવાનું છે અને પછી તમારે સમજી વિચારીને ઉત્તરો આપવાના છે તો મેં આ તમને લખાવ્યું છે ને આ તમે તમારી
તમારી બુકની અંદર સરસ રીતે નોંધતા લઈઓ અને આપણે મે તમને અહીંયા જે રીતે સમજાવ્યું છે એ પણ તમે તમારી બુકમાં ઉતારતા જાઓ અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ